મુંબઈની અંદર એક ભાઈ મળ્યા. રોજ પીવા જોઈએ, એક દિવસ ચાલે. પર્યુષણ આવ્યા, પર્યુષણમાં જોઈએ. સંવત્સરી આવી, સંવત્સરીમાં જોઈએ. શરૂઆતમાં તો એની વાઈફ બહુ કહેતી હતી, પણ જ્યાં કહેવા જાય ત્યાં પડે. એને થયું કે આ તો મારી પણ આરાધના બગડે છે, ચલો હવે એ એમનું જોશે, હું મારું તો સંભાળું. મારા દીકરામાં તો ખોટા સંસ્કાર ન પડવા જોઈએ. એ સંવત્સરીના દિવસે પોતાના દીકરાને એને ઉપવાસ કરાવ્યો. સાંભળજો, આ લોકો બિચારા તમને કહેવા માટે બિચારા ઘણું વિચારતા હોય, પણ તમે એવા અનાળી હો છો ને કે એને પણ એમ થઈ જાય કે એના કરતા હું મારું ન કરું. સંવત્સરીના દિવસે બપોરના પ્રતિક્રમણ સ્ટાર્ટ થયું. સાંજે 6-7 વાગે ઓલો ઘરે આવી ગયો છોકરો. આજે ઉપવાસ હતો. છોકરાને ભયંકર તરસ લાગી હતી, સુવડાવી દીધો માએ, અને રાતના 12 વાગ્યા પાછી છોકરાની ઊંઘ ઉડી ગઈ. અને એ જ વખતે એનો બાપ પીને ક્લબમાં જઈ પી અને આવી ગયો, છોકરાની બાજુમાં સુઈ ગયો. સંવત્સરીના દિવસે જૈનના બચ્ચા પીએ એટલે છાતી તો 56 ની જ કહેવાય. સુઈ ગયો છોકરાની બાજુમાં. હવે આ બેવડાને તો ઊંઘ આવતી જ નથી, પણ એને જોયું કે આજે મારો દીકરો કેમ આમ પડખા ફેરવ્યા કરે છે. ઓલાને ઉપવાસ, ઊંઘ આવતી નથી, ગરમી સખત છે, તરસ લાગી છે. એટલે એને છોકરાને આંખ ખુલ્લી જોઈએ, બેટા કેમ ઊંઘ કેમ નથી આવતી? પપ્પા આજે ઉપવાસ. બોલો નાદાન, 5 વર્ષનું બાળક, પપ્પા પીને આવ્યા છે, છતાં પણ એને કહી દીધું પપ્પા આજે મને ઉપવાસ છે ને તરસ બહુ લાગી છે. અચ્છા, ઉપવાસ કર્યો મારા બેટાએ? આમ હાથ ફેર્યો, તરસ બહુ લાગી છે? હા પપ્પા, બહુ તરસ લાગી છે. બોલો, મારો બેટો ઉઠીને જુએ છે, છોકરાની માં હુઈ ગઈ છે ને, એ તો સૂતી છે. જો તારા માટે ફ્રીજમાંથી પાણી લઈ આવું છું, કોઈને કહેતો નહીં, હું પણ નહીં કહું, પી. જ્યાં બાપ ઉઠવા ગયો ત્યાં છોકરો બેઠો થઈ ગયો, પપ્પા શટ અપ, મને ઉપવાસ છે, મેં પ્રતિક્રમણ કરીને પછખાણ લઈ લીધું છે, હવે મારાથી રાતના પાણી ના પીવાય, પણ તને તરસ તરસ સહન કરવાની, તરસ લાગે તો હવે પાણી ના પીવાય પપ્પા. 5 વર્ષના છોકરામાં જે સત્વ એ જોઈને એનો બાપ હલી ગયો. બાપે કીધું, બેટા ચલ તારો ઉપવાસ તો પૂરો થઈ જશે, પણ તે આવી ભયંકર ગરમીની વચ્ચે રાતના પાણી પીધા વગર ઉપવાસ પૂરો કર્યો, એ બદલામાં તારો બાપ તારા પર ખુશ, મેગામ્બો ખુશ હો ગયા. બોલ, તને શું જોઈએ છે? તને જે જોઈએ તે ગિફ્ટ લાવ્યા. અમે પીનારા બહુ ઉદાર હોય, એટલે પાછું ચાલુ ના કરતા આ બધું. જ્યાં બાપે કીધું ને, બેટા તને જે જોઈએ તે લાવી આપીશ સવારે, છોકરો પાછો બેઠો હતો. પપ્પા સાચે મારા પર બહુ ખુશ છો? હા બેટા, આટલું સત્વ તો મને જે જોઈએ તે આપશો? આપીશ ને બેટા. તો પપ્પા હાથ જોડો, આખી નક્કી કરો, મારા ઉપવાસથી તમે જો પ્રભાવિત થયા હો તો જિંદગીમાં તમે ક્યારેય દારૂ નહીં પીવો. અને એ સાંભળતા જ બાપની આંખમાંથી દડદડ આંસુ નીકળી ગયા. બાપે છોકરાને ગળે લગાડીને કહી દીધું, બેટા જેને હું છોડવા માંગતો હતો છતાં છૂટી નથી શકતું, આજે તારા સત્વના કારણે હું એ નક્કી કરું છું, જીવનમાં ક્યારેય હવે હું દારૂને હાથ નહીં લગાડું. કાયમ માટે આ ભાઈએ દારૂની બાધા લઈ લીધી હતી. પાપ કરતા શરમ નથી રાખી, તો પાપ કર્યા પછી પ્રગટ કરવામાં શરમ સામ. જિંદગીમાં જે કોઈ પાપ તમારી લાઈફમાં કરી લીધા હોય, આજે આંખ બંધ કરીને એક મિનિટ માટે નજર સામે લાવીને નક્કી કરી દો કે આજથી આ પાપ બંધ કરી દેવું છે, જેના વગર આસાનીથી જિંદગી ચાલી શકે એવા પાપ મારી લાઈફમાં નહીં હોવા જોઈએ, અને જે પાપ થઈ ગયા છે એનો પશ્ચાતાપ, એનું પ્રાયશ્ચિત.
ओके आना पर बे कलाक बोलू तो ओछू अपने फाइव रिग्रेट्स पूरा करवाना छे ने पहलो रिग्रेट बीजा दुखी ने जोई ने एने आपने सहाय न करी बीजू रिग्रेट पाप कर्या पछी एनो पछतावो न कर्यो एनो प्रायश्चित ना करी